વર્ષોથી પાર્ટીમાં આપણને સૌને માર્ગદર્શન આપતા, સરકારમાં સિનિયર કેબિનેટ મંત્રી તરીકેની અનેક વિભાગો ની જવાબદારીઓ અત્યાર સુધીમાં સંભાળી છે તેવા આપણા સન્માનીય મુરબ્બી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ કર્ણાવતી મહાનગરના પ્રભારી, અને સતત આપણને જેમનું માર્ગદર્શન મળી રહ્યું છે તેવા આઈ કે જાડેજા સાહેબ, હમણાં જ આપણને જેમને વાત કરી એવા આપણા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી આપણા આગેવાન ભાઈ આત્મારામભાઈ પરમાર, સતત પ્રજાની વચ્ચે રહીને વિકાસના કામો, કેન્દ્ર સરકારની યોજનાના લાભો, અને એનાથી એ વિશેષ કરીને અમારી પાટણની જે પાટણ ભેલડીની રેલવે હતી એ ઘણા સમયથી અટવાયેલી હતી, એમાં અમે વાત કરી હતી ને એને પણ ચાલુ કરવા માટે આજે 28 તારીખથી એ મુંબઈથી જોધપુર ભગત કી કોઠી એ પણ ચાલુ કરવામાં જેમનું મહત્વનું યોગદાન છે એવા આપણા અદના કાર્યકર્તા આગેવાન અને આપણા સાંસદ ભાઈ કિરીટભાઈ સોલંકી, સૌ મંચસ્થ મહાનુભાવો, ખૂબ વિશાળ સંખ્યામાં પધારેલા પ્રિય કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, મિત્રો, ત્રણ સ્લોગન બોલાવું છું, બધા જ લોકોએ મંચસ્થ અને બધા જ નીચેવાળા જોશથી આ આખું આપણું સંમેલન છે એ કાર્યકર્તા ઉત્સાહ લઈને જાય, ઉત્સાહ ભરીને જાય, જોશ લઈને જાય, એ પ્રકારે મુઠ્ઠી વાળીને બે હાથ અંતર કરીને તમારે બધાએ સહયોગ આપવાનો છે. તો હું સ્લોગન બોલાવું તો એમાં આપ સૌ સહયોગ આપજો. ભારત માતા કી જય! હું બોલીશ મેં ભી, તમારે બોલવાનું છે ચોકીદાર. મેં ભી ચોકીદાર, મેં ભી ચોકીદાર, મેં ભી ચોકીદાર. વંદે માતરમ, વંદે માતરમ. મિત્રો, 1951 માં ભારતીય જનસંઘ ની સ્થાપના, આપણો દેશ આઝાદ થયો, ગાંધીજી અને એમને એક સમરસ સરકાર બનાવી હતી, અને એ સરકારમાં વડાપ્રધાન તરીકે પંડિત નહેરુ જવાબદારી સંભાળતા હતા ત્યારે અનેક વર્ષોની ગુલામી પછી દેશ આઝાદ થયો, અને આઝાદ થયા પછી દેશમાં જે પ્રકારે કેન્દ્રની એ વખતની પંડિતજીની સરકાર જે નિર્ણયો કરતી હતી એ દેશના હિતમાં નહોતા. અનેક વખત એમને મળીને વાત, સંસદમાં વાત, જાહેરમાં વાત, છતાં પણ એ બધા નિર્ણયો એ આઝાદ દેશની વિરુદ્ધમાં થતા હતા. ત્યારે સરકારમાં સિનિયર મંત્રી તરીકે, ભારે ઉદ્યોગ અને વેપાર મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, એમને એમ લાગ્યું કે આ દેશ આઝાદ થયો છે, આ ભારત માતાના માટેના જે પ્રકારેના નિર્ણયો થવા જોઈએ એ થતા નથી અને એના વિરોધના નિર્ણયો થાય છે, ત્યારે એમને મિત્રો સરકારમાંથી રાજીનામું આપી દીધું. અને એવા સમયે આ દેશ માટે વિચાર કોઈ કરે, આ ભારત માતા માટે કોઈ વિચાર કરે એવી પાર્ટીની જરૂર છે. અને દેશ આઝાદ થયો તો પૂજ્ય મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે આપણે જે કોંગ્રેસના આધાર ઉપર આપણે આંદોલન કર્યું એ આંદોલનના કારણે આપણને આજે આઝાદી મળી, અને આઝાદી મળી ગઈ છે ત્યારે, હવે આપણે દેશ આઝાદ થઈ ગયો છે ત્યારે આપણે કોંગ્રેસને વિખેરી નાખવી જોઈએ,
આવો વિચાર એમને કોંગ્રેસની અંદર મૂક્યો હતો, પરંતુ સત્તાના લાલચુના લોકોએ એમને એમ લાગ્યું કે જો કોંગ્રેસને વિખેરી નાખીશું તો આ અમારી દુકાન કેવી રીતે ચાલશે, અમે સરકારમાં કેવી રીતે આવીશું, અને કોંગ્રેસને ચાલુ રાખીને દેશનું અહિત કરવાનું કામ કર્યું તું મિત્રો. આવા સમયે 10 લોકોથી શરૂ કરીને અટલજી, અડવાણીજી, ડોક્ટર ભાઈ મહાવીર, સુંદરસિંહ ભંડારીજી, આવા 10 લોકોના શરૂઆત કરીને સરપંચ ના ચૂંટાય, તાલુકા જિલ્લા પંચાયત નો સદસ્ય તો દૂરની વાત રહી, પરંતુ એક વિચાર માટે કામ કરવા માટે ભારત માતાને પરમ વૈભવના શિખરો ઉપર અને વિશ્વગુરુ બને એના માટેનું કામ કરવા માટે એક વિચાર લઈને ચાલ્યા, ત્યારે નાના નાના પરિવારના માણસો, સામાન્ય નોકરી કરતા હોય, નાની દુકાન હોય, કોંગ્રેસની સરકાર હોય, એમાંથી કામ કરવું કેટલું કઠિન હોય એવા સમયે એક વિચાર માટે આપણા જે 10-15-25 લોકોથી કામ કરતા 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 આજે આપણે વિશ્વની સૌથી મોટી પાર્ટી બન્યા છીએ. અને કોંગ્રેસની જાહો જલાલી હતી ત્યારે પણ દેશના જેટલા રાજ્યોમાં કોંગ્રેસની સરકાર નહોતી એના કરતા પણ વધુ રાજ્યોમાં આજે ભારતીય જનતા પાર્ટી એનડીએ ની સરકાર છે, એ પ્રકારેની વિશ્વની સૌથી મોટી પાર્ટી એ આપણી બન્યા છે. અને એટલા માટે એ વખત અટલજી અને બધા કહેતા હતા, તબ થે હમ અકેલે આજ હુએ હમ ઇતને, ભલા તબ નહીં ડરે તો અબ ક્યાં ડરના. આ જુસ્સા સાથે આપણા આગેવાનો, આપણા નેતાઓએ આપણું ઘડતર કર્યું છે, આપણને સૌને માર્ગદર્શન આપ્યું છે. અને એવી જ પાર્ટીના આપણા કર્ણાવતી અમદાવાદના સંઘવી હાઈસ્કૂલના એક બૂથના કાર્યકર્તામાંથી કામ કરતા કરતા, આપણા બધાની વચ્ચે કામ કરતા કરતા, અનેક જવાબદારીઓ સંભાળતા સંભાળતા, સંગઠનની સરકારમાં પણ જવાબદારીઓ સંભાળતા સંભાળતા, કોંગ્રેસે અનેક રીતે એમને જેલમાં પૂરવાના પણ અનેક પ્રયત્નો કર્યા, એમને ફસાવવા માટેના પણ અનેક ષડયંત્રો કર્યા, છતાં પણ એમને કામ કરતા કરતા એ રાષ્ટ્રીય મહામંત્રી બન્યા. અને ઉત્તર પ્રદેશની એમને જવાબદારી સંભાળી 80-72 સીટ મેળવવાનો જો કોઈને યશ હોય તો એ આપણા અમિતભાઈ શાહને છે મિત્રો. અને એવી આપણી આ પાર્ટીના આપણા આગેવાન આપણને બધાને ઓળખે, આપણને નામથી બોલાવે એવા આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ, એમને આપણી પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાતની, આપણી ગુજરાતની પાર્ટીએ એક ઠરાવ કર્યો, એક વિનંતી કરી કે અમિતભાઈ શાહને અમારા ગાંધીનગર લોકસભામાંથી ઉમેદવાર બનાવો. અને એ રીતે કેન્દ્રમાં જ્યારે ભલામણ કરી ત્યારે, અને કેન્દ્રએ પણ સહર્ષ આપણી જે માગણી અને લાગણી હતી એને સ્વીકારી, અને પહેલી જ યાદી જ્યારે બહાર પડી ત્યારે સૌથી પહેલા વારાણસીથી આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અને બીજું નામ ગાંધીનગરથી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય અમિતભાઈ શાહ, અને એ રીતે 183 ઉમેદવારની યાદી જાહેર થઈ. અમિતભાઈ આજે જે પ્રકારે કામ કરી રહ્યા છે, ઓરિસ્સામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે જ પશ્ચિમ બંગાળમાં આપણે સોશિયલ મીડિયા અને ટીવીમાં પણ જોઈએ છે કે જે પ્રમાણે સરકાર એ આપણા કાર્યકર્તાઓ ઉપર જે પ્રકારેનો જુલમ કરી રહ્યા છે, કેરળમાં પણ આપણા કાર્યકર્તાઓની જે પ્રમાણે હત્યાઓ અત્યાચાર થઈ રહ્યા છે, આ બધી જગ્યાએ આ વખત આપણે વિશ્વાસ સાથે કહી રહ્યા છીએ કે ત્યાં આગળ પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને વિધાનસભામાં પણ આપણે ખૂબ આગળ રહેવાના છીએ. એટલે માન્ય અમિતભાઈ પણ પૂરો પ્રવાસ કરવાના છે, સમગ્ર દેશની 543 લોકસભાની બેઠકો ઉપર પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે એ અહીંયા ઉમેદવાર છે, ત્યારે 2 સીટોની હરીફાઈ થવાની છે, એક વારાણસીની આદરણીય નરેન્દ્રભાઈ મોદીની અને એક આપણી ગાંધીનગરની માન્ય અમિતભાઈ શાહની, કે બંને સીટોમાંથી લીડ કોણ વધારે લીડ આપે એ પ્રકારેની જ્યારે સ્પર્ધા થવાની છે ત્યારે
આપણે સૌએ નિર્ણય કર્યો છે કે 30 તારીખે શનિવારના દિવસે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય અમિતભાઈ શાહ એ પોતાનું ઉમેદવારી પત્ર ગાંધીનગર થી ભરવાના છે, ત્યારે અહીંયા કર્ણાવતી મહાનગરે એક કાર્યક્રમ બનાવ્યો છે અને કાર્યક્રમ બનાવ્યો છે એમાં આપણા સૌની પણ, કર્ણાવતી મહાનગરની પણ દરેક વિધાનસભાની જવાબદારી છે. બધા જ ધારાસભ્યશ્રીઓ જે ચૂંટણી લડ્યા હતા એ આપણા કોર્પોરેટરો, સંગઠનના મંડળના પ્રમુખ, મહામંત્રીઓ, શક્તિ કેન્દ્રના જવાબદાર પદાધિકારીઓ, બૂથ સમિતિના સૌ સભ્યો, અને જે પ્રકારે આયોજન કર્યું છે એ પ્રકારે આપણે સૌએ જે રૂટ બન્યો છે એ રૂટમાં આપણા સૌની જવાબદારી પણ નિશ્ચિત કરી છે. એ હું રૂટ આપણને સૌની વચ્ચે એક વખત બોલી લઉં. જે પ્રકારનું આયોજન થયું છે તો એમનું ફોર્મ 30 તારીખે સવારે 9 કલાકે નારણપુરામાં સરદાર પટેલનું જે બાવલું આવ્યું છે ત્યાંથી શરૂ કરીને આપણે ત્યાંથી અંકુરથી પલ્લવ ચાર રસ્તાથી શાસ્ત્રીનગર, શાસ્ત્રીનગરથી પ્રભાત ચોક અને પ્રભાત ચોકથી પાટીદાર ચોક સુધી એ 4 કિલોમીટરનો જે રૂટ છે એ રૂટ ઉપર ન ભૂતો ન ભવિષ્ય એ પ્રમાણે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય અમિતભાઈ શાહ એ સરદાર પટેલની પ્રતિમાને ફુલાર કરીને ત્યાંથી એ ફોર્મ ભરવા માટે એ પ્રસ્થાન કરવાના છે, ત્યારે આપણા ગુજરાતના 26 બેઠકો એટલે અમિતભાઈ સિવાયના 25 ઉમેદવારો પણ એમની સાથે એક બીજી ગાડીમાં પણ એ ઉમેદવારો એમાં ઉપસ્થિત રહેવાના છે. મિત્રો, જુદા જુદા 41 સ્પોટ નક્કી કર્યા છે. આ સ્પોટ ઉપર સમાજના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વિવિધ મંડળીઓ, ભાતીગળ, બધી જે આપણી વેશભૂષા છે એ પ્રકારે ડીજે સાઉન્ડ અને વિશાળ ઝંડાઓ લઈને યુવા મોરચો, મહિલા મોરચો, બાકીના મોરચાઓ આ પ્રમાણે એ જે 4 કિલોમીટરનો આપણો રસ્તો છે 1 લાખ કરતા પણ વધુ કાર્યકર્તા, આગેવાનો, શુભેચ્છકોએ આપણે ત્યાં આગળ ઉપસ્થિત રહીને આપણે એમાં ઉત્સાહમાં અને એમના જે ફોર્મ ભરાય એમાં ભાગીદાર થવાનું છે. અને એ જ પ્રકારે ગાંધીનગર સેક્ટર 6 અને 7 નું જે બસ સ્ટેન્ડ છે ત્યાંથી ફરી એમના જે ગાંધીનગર મહાનગર, કલોલ અને બાકીનો માણસા અને દેગામનો જે વિસ્તાર છે, ગાંધીનગર જિલ્લાનો જે વિસ્તાર છે, ત્યાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો, શુભેચ્છકો એ બધા એક માનવ સાંકળ, વિરાટ માનવ સાંકળ, ઢોલ, નગારા, ઝંડા એની સાથે અમિતભાઈનું ભવ્ય સ્વાગત થાય અને પથિકાશ્રમ થઈને સિવિલ હોસ્પિટલ પાસે કલેક્ટર કચેરીમાં આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય અમિતભાઈ શાહ એ પોતાનું ઉમેદવારી પત્ર, પોતાનું નામાંકન પત્ર ભરવાના છે, ત્યારે રાષ્ટ્રીય નેતાઓ પણ એમાં ઉપસ્થિત રહેવાના છે. એમાં જે કંઈ નક્કી થશે એની કાલે અથવા તો પરમ દિવસે પ્રેસ દ્વારા અથવા તો એની માહિતી આપણા આગેવાનો દ્વારા આપવામાં આવશે. મિત્રો, આ જે કાર્યક્રમ નક્કી થયો છે એમાં સવારે 9 વાગે જ્યારે માન્ય અમિતભાઈ પ્રસ્થાન કરવાના છે ત્યારે આપણે પણ આપણા જુદા જુદા સમાજના આગેવાનો હોય એમનો સંપર્ક કરીને એમને પણ આપણને જ્યાં રૂટ નક્કી કર્યો છે, કાલે ધારાસભ્યો, કોર્પોરેટરો, સંગઠનના મુખ્ય લોકો એ ગાંધીજીના બાવલાથી શહેર અધ્યક્ષ જગદીશભાઈ અને એમની ટીમ એ જે પ્રકારે સૂચના આપે એટલે રૂટ ઉપર ક્યાં પોતાને સ્થાન લેવાનું છે, કઈ જગ્યાએ પોતાને ઉભા રહેવાનું છે, કયા પ્રકારે કાર્ય કામગીરી કરવાની છે એની બધી વિગત આપવામાં આવશે. મિત્રો, અને જે પોતાની વિધાનસભાનો ટાર્ગેટ નક્કી કરીને આપવામાં આવ્યો છે એ ટાર્ગેટ હું જ્યારે બોલું ત્યારે એ વિધાનસભાના જે કાર્યકર્તાઓ અહીંયા હોય એ ભારત માતા કી જય કરીને એને વધાવી લઈને આના કરતા પણ વધુ કાર્યકર્તા, આગેવાનો, શુભેચ્છકો
એ ઉપસ્થિત રહે એ પ્રકારે આપણે કામ કરીશું. હું જે આપનો લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક તમે મહેનત કરશો તો ખૂબ ઓછો પડશે, એનાથી પણ વધારે. કાલે ગઈકાલે હું આપને વાત કરું, આપમાંથી પણ ઘણા બધા લોકો આવ્યા છે. યોગીજીની જાહેર સભા હતી મિત્રો, ખૂબ ટૂંકો ગાળો, પરંતુ જે પ્રકારનો કાલનો ઉત્સાહ હતો, 25-30 હજાર લોકો ત્યાં સભામાં ઉપસ્થિત, અને એનો કરંટ મિત્રો એક વાક્ય બોલે અથવા તો એક વાત કરે અને અંદરથી અવાજ આવે, અમિતભાઈ આપ આગળ બઢો, ભારત માતા કી જય, જય શ્રી રામ. આવા અનેક ફિર એક બાર મોદી સરકાર, આખી સભા જે પ્રમાણે લાઈવ હતી, જે પ્રકારેનો ઉત્સાહ હતો, જે પ્રમાણેનું વાતાવરણ હતું, એ મિત્રો આપણે કાલે જોયું છે. અને એ જ પ્રમાણે આપણે પણ પોતાના વિસ્તારમાં આના માટે આ 2-3 દિવસ આપણા ધારાસભ્ય શ્રીઓ, આપણા આગેવાનો, આ બધા જ પોતે લીડ લઈને આ 2 દિવસ ફક્ત ને ફક્ત આ જ કામ અને આના જ માટેની વ્યવસ્થા, આયોજન, ગોઠવણી કેવી રીતે કરવું કે જેના કારણે જેમની ઈચ્છા છે એ આવી શકે. તો સૌ પહેલા અમરાઈવાડી વિધાનસભામાંથી 2500 લોકો માટેની જવાબદારી છે. અમરાઈવાડી વિધાનસભામાંથી બોલો ભારત માતા કી જય. એ જ પ્રકારે મણિનગર આપણા નરેન્દ્રભાઈનો પૂર્વ વિસ્તાર, સુરેશભાઈનો અત્યારે વિસ્તાર, આપ સૌનો વિસ્તાર, એ મણિનગરને પણ 2500 નો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. મણિનગર ભારત માતા કી જય. એ જ પ્રકારે એલિસ બ્રિજ જે મતદાન થાય એમાંથી 75-80% મત ભારતીય જનતા પાર્ટીના કમલના નિશાનને મળે, એ પ્રકારેનો વિસ્તાર, એ વિસ્તારમાંથી એમ કહેવાય છે કે ભાઈ અમારે ક્યાંક લઈ જવા હોય તો અઘરા પડે પણ મત મળી જાય છે, એમને પણ આ વખતે આ બધાના જેટલો 2500 નો લક્ષ્યાંક આપ્યો છે. એલિસ બ્રિજ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ ભારત માતા કી જય. એ જ પ્રકારે અસારવા મત વિસ્તાર અને અસારવા મત વિસ્તારનો પણ 2500 નો લક્ષ્યાંક છે. પ્રદીપભાઈ અને તમારી બધી ટીમ ભારત માતા કી જય. હવે થોડીક રાહત, દરિયાપુર 1000 નો લક્ષ્યાંક છે. ભઈલા આ 1000 એ લક્ષ્યાંક આપ્યો છે, પણ મને વિશ્વાસ છે કે એના કરતા પણ એ ખૂબ આગળ વધશે. ભારત માતા કી જય. ખાડિયા જમાલપુર એનો પણ 1000 નો લક્ષ્યાંક. તો એ પ્રમાણે આપણે ખાડિયા જમાલપુર ભારત માતા કી જય. અને સૌથી દાણી લીમડા અમે લક્ષ્યાંક ઓછો આપ્યો છે, પણ એનાથી વધારે જ હોવો જોઈએ. દાણી લીમડાને કહ્યું છે કે 500 લોકોને લાવજો, પણ એનાથી વધારે આવવાના છો. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આપણે આજ વિગત આપવાની હતી, આપણે અનેક વખત મળીશું, પણ ફરી એક વખત એક સ્લોગન બોલીને મારી વાત પૂરી કરીશ. ફિર એક બાર પાછળ હાથ ઊંચા ન થતા, પેલા કોઈને તકલીફ હોય તો માફ કરજો. ભારત માતા કી જય. ભારત માતા કી જય. મોદી હૈ તો મોદી હૈ તો મોદી હૈ. સૌનો આભાર.